સુરતના વેસુમાં ઇડબલ્યુએસ લાભાર્થીઓના રૂપિયા ચૂકવાઈ ગયા બાદ પણ મકાનના મળતા આત્મવિલોપનની છે મેયરનો વાયદો પણ ખોટો પડ્યો છે સુરતના વેસુ વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા ઈડબ્લ્યુએસ આવાજ માટે બે હજાર સત્તરમાં ડ્રો કર્યા હતા લાભાર્થી બે હજાર અઢાર સુધીમાં લોન લઈને તમામ ચુકવણી કોર્પોરેશને કરી દીધા બાદ પણ આજ સુધી તેમને કબજો સોંપવામાં આવ્યો નથી જેને લઈને લાભાર્થીઓ વિરોધ નોંધાવ્યો છે આવાજનો કબજો સોંપવામાં ન આવે તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કોર્પોરેશન દ્વારા છસ્સો જેટલા અવાજ બનાવવામાં આવ્યા છે થોડા દિવસો અગાઉ લાભાર્થીઓ વિરોધ નોંધાવતા શહેરના મેયર હિમાલી બોઘાવાલા પોતે લાભાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા સ્થાનિકોને સાંભળ્યા બાદ તેમણે વચન આપ્યું હતું કે આગામી દિવાળીના તહેવાર દરમિયાન ધનતેરસના દિવસે આ બધા જ કુંભ ઘડા તમારા પોતાના અવાજમાં મૂકી દેવા એ પ્રકારની વ્યવસ્થા થઈ જશે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હજી પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી કોર્પોરેશન દ્વારા અમને કબજો સોંપવામાં આવ્યો નથી મેયરે પોતે સ્થળ ઉપર આવીને તપાસ કરી ત્યારબાદ જ્યારે વચન આપ્યું હતું તે પણ પૂરું કરવામાં આવ્યું નથી જેને લઈને સ્થાનિકો આત્મવિલોપન સુધીની વાત કરી રહ્યા છે લાભાર્થીએ જણાવ્યું કે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે એક તરફ આવાસ માટેની જે લોન લીધી છે તેના પણ હપ્તા ભરવા પડી રહ્યા છે અને બીજી તરફ જ્યારે કબજો અમને સોંપવામાં આવ્યો જ નથી તેને કારણે ભાડાથી મકાન રાખીને તેનું ભાડું પણ ચૂકવવું પડી રહ્યું છે આવા રૂપિયા ચૂકવતી વખતે પચાસ હજાર રૂપિયા ફ્લેટ દીઠ મેન્ટેનન્સ આપ્યું હતું તેના ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયા કોર્પોરેશન પાસે છે તેનો પણ તેઓ અમને કોઈ પણ પ્રકારનો હિસાબ નથી આપી રહ્યા તે ખૂબ જ દુઃખદ બાબત છે મીયર પોતે પણ જો અમને આશ્વાસન આપી ગયા બાદ પણ આવા જ લાભાર્થીઓને અપાવી ન શકતા હોય તો અમારે કોની પાસે જવું તે સમજાતું નથી ગરીબ અને મધ્યમ વર્ગને રાહત થાય તેના માટે આ પ્રકારે અવાજ બનાવવામાં આવતા હોય છે પરંતુ અમે તો બંને તરફ એક સરખા જ પીસાઈ રહ્યા છીએ કિશનભાઈ રાઠોડ સુમન મલ્હાર પચીસમાં રાહુલ રાજ મોલની પાછળ અમે લોકો સત્તરમાં મકાન અમારા લાગ્યા હતા અઢારમાં પૈસા ભરાઈ ગયા છે ઓગણીસમાં એલોટમેન્ટ અમને આપવાનું હતું હજી સુધી આપ્યું નથી છેલ્લા ત્રણ મહિનાથી અમે લોકો એટલા દોડીએ છીએ અને તૃપ્તિબેનને કેટલી રજૂઆત કરી છતાં પણ અમને એસએમસીમાંથી કોઈ રિસ્પોન્સ મળતી નથી છેલ્લે અમે લોકો મેયર સાહેબ પાસે ગયા છે મેયર સાહેબે અમને ધનતેરસમાં કુમઘરો મૂકવાનું કહ્યું હતું અહીંયા પોતે પર્સનલી એમને વિઝિટ લીધી હતી આ બિલ્ડિંગની અંદર આવીને અને બિલ્ડરને અને એમના કામવાળાનો બધાને કહીને ગયા છે કે ધનતેરસના દિવસે બધું કમ્પ્લીટ કામ જોઈએ છતાં પણ એ લોકોએ કોઈ કામ અહીંયા કર્યું નથી અને મેયર સાહેબ પણ અમને બે દિવસ પહેલાં ગયા હતા તો સોમવારે આવવાનો વાયદો કર્યો છે પરંતુ હજુ સાહેબ પણ આવ્યા નથી અને અહીંયા કામ ટોટલ એમનામાં જ પડ્યું છે વાયરનું કામ પડ્યું છે પાણીનું કામ પડ્યું છે લિફ્ટનું કામ પડ્યું છે ટોટલ કામ એમનામ છે અને હવે અમે લોકો એટલી હદે કંટાળી ગયા છે કે અમે વીસ તારીખે ઓગણીસ તારીખે કુમઘરો મૂકશું અને વીસ તારીખે જે હાલતમાં મકાન છે એ હાલતમાં અમે રહેવા માટે આવવાના છીએ જેની નોંધ એસએમસીએ કમિશનરે અને તૃપ્તિબેને લેવી કે વીસ તારીખથી અમને દસ્તાવેજની કોઈ જ જરૂર નથી હવે અમે ભાડા ભરીને થાકી ગયા છે હપ્તા ભરીને થાકી ગયા છે એટલે વીસ તારીખથી અમે અહીંયા ઘેરાવ ઘાલવાના છીએ અને અહીંયા ખરેખર હવે રહેવા આવી જવાના છીએ એ કોઈએ પણ એસએમસીના કોઈ પણ ઇજનેરે અહીંયા આવીને અમને હેરાન કરવા નહીં એમને કરવું જોઈએ તો કામ કરીને આપે નહીં તો અમે વીસ તારીખથી પર્સનલી એ બધા રહેવા માટે આવી જવાના છીએ